આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજરોજ નલિયા લોહાણા મહાજન વાડીમાં સવારના 11 વાગ્યે શ્રી માનવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સ્મિતાબેન પટેલ અને અશોકભાઈ પટેલ બાબુભાઈ પટેલે મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ ગરીબ બાળકને ભૂખ્યો સૂવો નહીં જોઈએ તેવું હતું. આજરોજ નલિયા લોહાણા મહાજનવાડીમાં સવારના 11 વાગ્યે શ્રી માનવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સ્મિતાબેન પટેલ, અશોકભાઈ પટેલ તેમજ બાબુભાઈ પટેલે મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ ગરીબ બાળક ભૂખ્યો ન સૂવો જોઈએ અને કપડાં અને ભણતર મળે તે માટે યોગ્ય રીતે સરહદ વિસ્તારમાં જે પણ ગરીબમાં ગરીબ માણસો હશે તેમની માટે મુલાકાત યોગ્ય રીતે તે પણ મદદ રહે તે માટે નલિયા ગામથી પહેલ કરી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ આજે નલિયામાં સ્થાનિક લોકોમાં નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ગાયત્રી પરિવારના હરેશભાઈ ઠક્કર, નારાયણ ઠક્કર, બીનાબેન અશોકભાઈ, ગુજરાત પ્રદેશ વાળદ સમાજના મીનાબેન દિનેશભાઈ વાળદ, મહિલા શક્તિ પ્રમુખ તેઓએ ભગીરથ કાર્ય કરવા માટે સાથ સહકાર મળી રહેશે તેવું જણાવ્યું હતું. આ વિસ્તારનું કામ હશે તો એ તેઓ સાથે સહકાર આપશે અને આ સંસ્થા 3 વર્ષથી રાજકોટ વિસ્તારમાં કાર્ય કરી રહી. મારું નામ સ્મિતા પટેલ છે અને હું રાજકોટથી આવું છું અને શ્રી માનવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. લગભગ સેવા તો હું 3 વર્ષથી આ કરું છું. હાલ આપણે રજીસ્ટ્રેશન હમણાં થોડો ટાઈમથી જ કરેલું છે અને પ્લસ કે મારા હસબન્ડ છે એમનો પૂરો સપોર્ટ છે તો હું કચ્છ લગી પહોંચી છું. અહીંયા તો હરેક મિત્રોને એક જણાવવાનું છે મારે કે હું સેવા કરું છું તો નિઃસ્વાર્થ ભાવે કરું છું કે કોઈ જાતની કંઈ ઝંઝટ જ નહીં એમ. અને સેવા એવી કરું છું કે નાના ગરીબ બાળકો અને ઝૂંપડપટ્ટીના બાળકો બહુ વધારે લઉં છું કે એ લોકો પાસે ક્યારેય સારું ભોજન ન પહોંચેલું હોય, પ્લસ સારા કપડાં ન પહોંચેલા હોય કે ચપ્પલ ન પહોંચેલા હોય કે એને ભણતર ન પહોંચેલું હોય, એટલે આ બધી વસ્તુ હું થોડી થોડી કરું છું અત્યારે હાલ. તો આગળ મારે વિચાર એવો છે કે ડેઇલી સર્વિસ એ બાળકો પાસે હું પહોંચી શકું એવી મારી નમ્ર વિનંતી છે બધા ચેનલવાળાને. એક તો ચેનલવાળાનું પહેલા તો થેન્ક યુ કે જે આ લાઈવ કરી અને મીડિયા માધ્યમથી હું આ કેવડાવું છું કે ખૂબ ખૂબ અભિનંદન બધાનું. બેન, કચ્છમાં આવવાનું તમને કોણ જણાવ્યું? કચ્છમાં તમારી જરૂર છે તમારી સંસ્થાની, એવું કોણ તમને સંપર્ક કર્યો? પહેલાં તો રાધનપુરથી મને કોન્ટેક્ટ કરાવેલો છે અને પરેશભાઈ રાધનપુરથી કોન્ટેક્ટ કરાવ્યો. પરેશભાઈ સાધુનો મને અહીંયા કચ્છમાં જે કે નલિયા છે એવું મને કીધેલું કે નલિયા આપણે પરેશભાઈ સાધુ છે એમને મળજો કે તમારી સંસ્થામાં કંઈક ને કંઈક તમારી પ્રવૃત્તિ આગળ વધારશે અને તમને સપોર્ટ કરશે. એટલે હું અહીંયા કચ્છમાં નલિયામાં પરેશભાઈ સાધુ પાસે આવેલી છું અત્યારે. હરેશભાઈ સાધુ પાસે. મારું નામ અશોકભાઈ પટેલ. શ્રી માનવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આ સ્મિતાબેનની હારે જ હું હે ને જોઈન્ટ છું અને હમણાં થોડીક વાર પહેલાં જ આજે જે તમને સ્મિતાબેને કીધું એ જ રીતના એનું લક્ષ્ય અને ઉપદેશ્ય એ છે કે શિક્ષણ પાછળ આજે ગરીબ ઘરના જે ટૂંકમાં જે છે ને શિક્ષણથી વંચિત રહી જાય છોકરાઓ. એટલે આખો જે આ ટ્રસ્ટનો જે છે કે અત્યારે ગરીબ બાળકોથી જમાડે છે પણ એનો લક્ષ્ય મેં જે મતલબ એ છે કે છોકરાઓને જમાડે એટલે ટૂંકમાં એને શિક્ષણ પાછળ. એટલે વધારે તો મને કારણ કે હું જે હમણાં જ જોડાણો છું એની પાછળ એટલે એના ટ્રસ્ટ વિશે વધારે મને માહિતી બસ આટલી જ છે. સર, સરહદ વિસ્તાર આ ગામડી આવે છે, તમારી સેવાની ખરેખર આ વિસ્તારમાં જરૂર છે. તો પહેલી સેવા તમે શું કરશો? મારી જો પહેલી સેવા મારો છે ને, મારો મુખ્ય વિષય છે ગરીબ દીકરીઓને સમૂહ લગ્ન કરવાનું. તો મારો જો પહેલો એ હોય તો આ નલિયા ખાતે હું 10 દીકરીને છે ને પહેણાવવાની હું એને જવાબદારી રહું, એ પણ ગરીબ દીકરી. પેલો સંપર્ક તો હું ટૂંકમાં કચ્છ ભુજમાં પહેલી વાર આ બાજુ આવ્યો પણ પેલો સંપર્ક તો મને આ સ્મિતાબેન મારફતે આ ભાઈ છે ટૂંકમાં બીકે પટેલ, પછી આ ટૂંકમાં એને સાધુભાઈ હરેશભાઈ ઠક્કર, આ સોરી ટૂંકમાં હરેશભાઈ ઠક્કર. વડીલો છે, વડીલ માર્ગદર્શન લઈ ને આપણે આગળ અહીંયા વધી શ્રી ગણેશ કરશું.